નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પંદર ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેને આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ટ્રેડ ફેરનું ઉદઘાટન ક્યાં થયું તો તે કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ કયા દેશની ત્રણ હજારથી વધારે મહિલાઓએ લગભગ ચાલીસ વર્ષમાં પ્રથમવાર સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોયો તો તે મહિલાઓ છે ઈરાનની કે જેમણે ચાલીસ વર્ષમાં પ્રથમવાર સ્ટેડિયમમાં જઈને ફૂટબોલ મેચ જોયો ઈરાન પાટનગર તહેરાન રાષ્ટ્રપતિ હસન રોહાની અને ચરણ છે ઈરાનિયન રિયાદ પ્રશ્ન ત્રણ ભારતની સૌથી પ્રથમ મહિલા ગ્રેજ્યુએટનું નામ જણાવો કે જેમના માટે ગૂગલે હાલમાં જ ડુડલ સમર્પિત કર્યું તો તે છે કામિની રોય કામિની રોયની એકસો પંચાવનમી મી જન્મજયંતિ પર ગૂગલે ડુડલ બનાવ્યું તેમણે મહિલાઓને મતદાન અધિકાર અપાવવા માટે એક લાંબું આંદોલન ચલાવ્યું હતું પ્રશ્ન ચાર હાલમાં જ ભારત સરકારે કયા રાજ્યના સબરૂમમાં રાજ્યના પ્રથમ એસ ઇઝેડ સેઝને મંજૂરી આપી તો ત્યાં આવેલું છે ત્રિપુરા કે જેના સબરૂમમાં રાજ્યના પ્રથમ સેઝને મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ રાજ્યપાલ અમી રમેશ બેસ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક ને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો આ શિખર સંમેલન નું ઉદઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠક સાત રાજ્યસભાની બેઠક ત્રણ પ્રશ્ન છ બ્રાન્ડ ફાઇનાન્સની બ્રાન્ડ ફાઇનાન્સ નેશનલ રેન્કિંગ બે હજાર ઓગણીસમાં ભારત કયા સ્થાને રહ્યું તો ભારત આ રેન્કિંગમાં સાતમા સ્થાને રહ્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં જ કઈ સંસ્થાએ સીપસી સીઆઈ એસબીઆઈ નામનું પોર્ટલ લોન્ચ કર્યું તો તે છે આરબીઆઈ આ શિવસેનું પૂરું નામ જોઈએ તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની સરકારે વાય એસઆર ક્રાંતિ વેલુગુ યોજનાનો શુભારંભ કર્યો તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન નવ હાલમાં જ વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો વિકાસ દર અનુમાન ઘટાડીને કેટલું કર્યું તો તે કર્યું છે છ પોઈન્ટ જીરો પર્સેન્ટ સ્થાપના વિશ્વ બેંકની ઓગણીસો પિસ્તાલીસમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અધ્યક્ષ છે ડેવિડ માલપાસ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ વધારે સુગરવાળી સામગ્રીની વસ્તુઓની જાહેરાતો પર પ્રતિબંધ લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો તો તે દેશ છે સિંગાપુર સિંગાપુર પાટનગર સિંગાપુર સિટી રાષ્ટ્રપતિ હલીમા યાકુબ પ્રધાનમંત્રી લી સિયન લુંગ અને ચલણ છે સિંગાપુર ડોલર પ્રશ્ન ભારતીય ફાર્માસ્યુટિકલ્સ એલાયન્સના અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે કે સતીશ રેડ્ડી આઈપીએલ ની સ્થાપના બે હજાર ચૌદમાં મુખ્ય મથક મુંબઈમાં ઉપાધ્યક્ષ છે રાજેશ જૈન અને મહાસચિવ છે ડોક્ટર સુદર્શન જૈન પ્રશ્ન બાર હાલમાં જ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય પર્યાવરણ સંરક્ષણ માટે કઈ એપ લોન્ચ કરી તો તે એપ છે એમ હરિયાળી કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રી છે હરદીપસિંહ પુરી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ બે હજાર ઓગણીસમાં કયા ખેલાડીને લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તો તે છે મિલ્ખા સિંહ આ પુરસ્કાર તેમણે રમતોમાં ભારતને વિશ્વ વિખ્યાત બનાવવા અને તેમના અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે પ્રશ્ન ચૌદ હાલમાં જ કયો દેશ ટાઈફુન હાકીબીઝથી પ્રભાવિત થયો તો તે દેશ છે જાપાન જાપાનના તોકુશીમા પ્રાંતમાં ભારે તબાહી આ ટાઇફૂને મચાવી છે જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિંજો આબે અને ત્રણ છે યન પ્રશ્ન પંદર હાલમાં જ રશિયામાં આયોજિત વર્લ્ડ વુમન બોક્સિંગ મેરી મેરીકોમે કેટલા કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યું તો મેરી કોમે જીત્યો છે એકાવન કિલોગ્રામ વર્ગમાં એકાવન કિલોગ્રામ વર્ગમાં આ તેમનું પ્રથમ વર્લ્ડ ચંદ્રક છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયો લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો ચેનલને સર્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ